Vhalsoya Foundation, सफर इंसान से इंसानियत का। Actually, Suvarna Mandir,
તમે સાંભળો છો, જે તમે વિચારો છો તમને દેખાય છે. હું અત્યારે તમને એવું કહીશ કે તમે કોઈ બગીચામાં બેઠા છો, તમે એવું વિચારો આખો બંધ કરીને તો તમને આજુબાજુમાં બગીચો દેખાશે. તમે સ્વર્ગમાં છો તો આજુબાજુ દેવતા દેખાશે. હું તમને એમ કહીશ કે તમે એવી જગ્યાએ ઉભા છો જ્યાં બહુ જ ગંદી પડે છે, તમને જેના કચરો દેખાવો છે, રાઈટ? તો અત્યારે તમે આખો બંધ થશો. હું તમને જે ફ્રી આપું છું, જે સ્પીચ બોલીશ, એ વસ્તુ તમારે જોવાની કોશિશ કરશે, બરાબર? બસ એ, અને પછી આંખો બંધ કરીને જ્યારે તમે હું જે પૂરું કરીશ ત્યારે તમે ધીરે ધીરે આંખો ખોલશો અને હાથમાં એનર્જી લેવાની અને તમારા શરીર ઉપર મળશે, બરાબર? અને પછી છૂટા પડતી વખતે તમારે બેસિક્સ આપવાનું ના ભૂલો, ઓકે ને? ચલો હવે બધા આંખો બંધ કરીશું અને થઈ શકે તો થોડાક અંતર બેસીશું અને તમારી સાથે તમારા ભગવાનને તમારે વિઝ્યુલાઇઝ કરવાના છે. જે પણ દેવી દેવતા જેને પણ માનો છો એ તમારી સામે બેઠા છે. એક લાલ કલરનો પ્રકાશ મારી ભૂપુટી પર આવી રહ્યો છે. એ પ્રકાશ મારી ભૂપુટીથી ધીરે ધીરે મારા શરીર જઈ રહ્યો છે. મારા શરીરની અંદર કોઈ જ દુખાવો નથી, કોઈ જ તકલીફ નથી. મારું શરીર સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યું છે. મારા માનસિક વિચારો ખૂબ જ પોઝિટિવ થઈ ગયા છે. બસ મારી ચારો તરફ અસીમ શાંતિ અને ખુશી છે. હું અત્યારે સુંદર મજાના વાદળો વચ્ચે બેઠી છું. મારી આસપાસ બહુ સરસ ખુશનુમા વાતાવરણ છે. ત્યાં સફેદ કલરની ડ્રેસમાં પરિષ્ઠાઓ ફરી રહ્યા છે, પરીઓ ફરી રહી છે, જે મારા જીવનમાં માત્ર ને માત્ર ખુશીઓ ભરી રહી છે. હવે મારા જીવનમાં કોઈ જ દુઃખ નથી, કોઈ જ તકલીફ નથી. બધા જ મારા મિત્રો છે. હું બહુ જ ખુશ છું. મારા દરેક વ્યક્તિ સાથેના કાર્મિક એકાઉન્ટ આજે પૂરા થયા છે. હવે મારું એક જ દાયિત્વ છે, એ છે ખુશી રહેશે, શાંતિ રહેશે. હું ખૂબ જ ખુશ અને સ્વસ્થ છું. ધીરે ધીરે સુવર્ણ મંદિરના પ્રાંગણમાં પાછી આવી ગઈ છું અને મારી અંદર ફરિશ્તાઓએ જે શાંતિ ભરી છે એ શાંતિને દરેક વ્યક્તિમાં વહેંચી રહી છું, એ ખુશીને દરેક વ્યક્તિમાં વહેંચી રહી છું. હું શાંત સ્વરૂપ આત્મા છું. હું ખૂબ જ ખુશ આત્મા છું. હું માસ્ટર સર્વશક્તિમાન આત્મા છું. તો એ લોકો એવું કે
હવે એક્સપિરિયન્સ કર્યો અને હું જય માનસ કરી આમાં બોલું તો મેં કદાચ નોટિસ કરી હશે કોઈ ધર્મ મોટો ધર્મ નથી જો દુનિયામાં કોઈ ધર્મ છે તો એ છે માનવ ધર્મ જે મેં કહ્યું કે ભગવાને માનવ બનાવ્યો કારણ કે એ બધાની તકલીફો દૂર કરી શકે અને ખુશી વહેંચી શકે તો આપણે એક સાથે બોલીશું જય માનવતા એમાં ઓકે હવે મને બ્લેસિંગ્સ આપજો આપણે રજા લઈએ છીએ અને ફરીથી મળીશું બધાને ડાન્સ શીખવાડવા આવીશ ગીતો શીખવાડવા આવીશ ઓકે Thank you.